एक बाजू ભારતભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ કુદરતી આકાશી આફતના લીધે ખેડૂતોના જાનમાલ સહિત વેપારીઓને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે બે દિવસ અગાઉ થયેલા કમોસમી વરસાદના પગલે દાંતીવાડાના વાગરોલ ખાતે આવેલ 3 જેટલા બટાકાના સ્ટોરના પણ પતરા ઉડી ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વાગરોલ ખાતે આવેલી ફર્નિચરની દુકાનના પણ પતરા ઉડી ગયા હતા। લોડપાથી લઈને ચંડીસર સુધીના માર્ગમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા। ત્યાં ખેતીના પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। બટાકાના 2-3 વર્ષ સુધી ભાવ કોઈ મળેલા નતા, આ સાલ થોડા 2 પૈસા ભાવ મળે એવું શક્યતા હતી, એના લીધાથી અમારે પાછું વધારા પડતું નુકસાન થયેલું છે। તો સરકારશ્રીની વિનંતી છે કે ગમે તે વીમા કંપની જોડે કે ગમે તે કરી અને અમને એની સહાય ચૂકવા હોય। સરના પતરા સહિત 100-100 મીટર દૂર પતરા દોડે ઉડ્યા છે ને સ્ટોર ઉપર બહુ મોટું નુકસાન છે, માલમાં નુકસાન થવાની ભીતિ છે। 8-10 કરોડનો માલ પડ્યો છે અંદર, કોઈ લાઇટ બિલ લાઇટવાળા કોઈ સપોર્ટ કરતા નથી, કોઈ વીમાવાળા કોઈ આવતા નથી, ને કોઈ શું શું કરવું અત્યારે કોઈ અમાને કોઈ ભાનમાં જ નથી અમે, ને બહુ બહુ તકલીફ, મોટી તકલીફ છે। કોઈ એની કોઈ અપાય એવું છે જ નહીં છે। અને અહીંયા ખેડૂતોને આજુબાજુના વિસ્તારમાં ટેટી અને તડબૂજમાં પણ ખૂબ નુકસાન છે, અને એ લોકોને ઘરના પતરા ઉડી ગયેલા છે, એટલે ભયંકર નુકસાન થયેલું છે। આ કાળો કેર વર્તાવી ગયો છે, આના માટે સૌએ થોડું ધ્યાન રાખી અને અધિકારીઓએ થોડું ધ્યાન રાખી લાઇટ જલ્દી ચાલુ કરાવે એવી અમારી આશા છે। તો જણાવી રહ્યા છે કેટલાક સમયથી બટાકામાં ભયાનક નુકસાન આવી રહ્યું હતું, જેને લઈને ફરીવાર પણ આજે કુદરતી આફતના લીધે મોટું નુકસાન કહી શકાય। આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે આ બાબતને લઈને સરકાર જો તપાસ કરી જો ખેડૂતોને નુકસાનનું જે વળતર ચૂકવવામાં આવે એવી ખેડૂતોની માંગ છે। કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા।